લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા. શહેર જિલ્લામાં પોલીસ તંત્રના ધજાગરા ઉડાવી રહેલા તસ્કરો હવે મોટરસાઇકલના બદલે કાર લઈને ચોરી કરવા માટે જઈ રહ્યા છે. જિલ્લાના સાવલી ભાદરવા ચોકડી પાસે આવેલી એક દુકાનમાં ચોરી કરવા માટે 4 તસ્કરો કાર લઈને ગયા હતા. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46,000ની રોકડ ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. નોંધાયેલી ફરિયાદ મુજબ સાવલી ભાદરવા ચોકડી પાસે ભાતુજી મંદિર પાછળ દિનેશભાઈ ઈશ્વરભાઈ ભોઈ રહે છે અને ભાદરવા ચોકડી પાસે શ્રી ખોડિયાર નામની અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ રાત્રિના સમયે રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાન મોડી રાત્રે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 46,000 રોકડા ચોરી ગયા હતા. જ્યારે સવારે દુકાને આવેલા દિનેશભાઈ ભોઈએ શટરના તાળા તૂટેલા જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને બાદમાં દુકાનમાં જે ગલ્લામાં તપાસ કરતા ગલ્લામાં વકરાના મૂકેલા રૂપિયા 46,000 રોકડ જણાય આવ્યા ન હતા. દરમિયાન આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતા લોકો ઉમટી પડ્યા હતા. સાથે જ આ બનાવની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા આ 4 તસ્કરો નંબર પ્લેટ વગરની કાર લઈને ચોરી કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. તસ્કરો કાર લઈને આવ્યા હોવાની જાણ વિસ્તારમાં પ્રસરતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.